હાય વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે ગુણોત્તર વિતરણ અંગેના કેટલાક દાખલા જોયા હતા બરાબર તો હવે આપણે આજે પણ ગુણોત્તર આ વિડીયોમાં પણ ગુણોત્તર વિતરણના દાખલા જોશું બરાબર શું સૌ હવે આ વિડીયોમાં જોશું કે દાખલો નંબર પચીસ નો સી ઓકે દાખલા નંબર પચીસ નો સી જોશું કે જેમાં શું આપેલું છે કે કોઈ એક વ્યક્તિ કોઈપણ પ્રયત્નમાં નિશાન વીંધી શકે તેની સંભાવના 0.8 છે તો તે વ્યક્તિ આઠમાં પ્રયત્ને પ્રથમ વખત નિશાન વીંધી શકે તેની સંભાવના શોધો બરાબર પ્રથમ વખત આવ્યું પ્રથમ વખત શબ્દ આવ્યો મીન્સ કયો વિતરણ છે ગુણોત્તર વિતરણ બરાબર અને આઠમા પ્રયત્ને આઠમા પ્રયત્ને એટલે તે અગાઉના સાત પ્રયત્ન માટે નિષ્ફળતા મળેલી છે બરાબર હવે કોઈ પણ પ્રયત્નમાં વ્યક્તિ નિશાન વીંધી શકે તેની સંભાવના આપેલી છે ઝીરો પોઈન્ટ આઠ બરાબર સો તે આપણી સફળતાની સંભાવના થઈ જશે સો પી કેટલા લેવાના ઝીરો પોઈન્ટ આઠ બરાબર અહીં પી લઈ લેશું ઝીરો પોઈન્ટ આઠ દાખલા નંબર પચીસ નો સી છે માઇનસ ઝીરો પોઈન્ટ આઠ કરીશું સો ક્યુ આપણે આઠમા પ્રયત્ને પ્રથમ વખત નિશાન શકે બરાબર નિશાન વિંડી શકે સો આઠમા પ્રયત્ને તે નિશાન વિંડે છે પરંતુ તે અગાઉ તેને સાત પ્રયત્નમાં નિષ્ફળતા મળેલી છે સો એક્સ કેટલા થઈ જશે આઠ માઇનસ એક એટલે એક્સ આપણા આવી જશે બરાબર અહીં આવી જશે ઓકે હવે સંભાવના શોધવાની છે સો ગુણોત્તર વિતરણનો સૂત્રનો ઉપયોગ કરીએ કારણ કે પ્રથમ વખત નિશાન વિંધે છે સો પીએક્સ ગુણોત્તર વિતરણનું સૂત્ર શું ક્યુ રેસ ટુ એક્સ ઇન્ટુ પી બરાબર સો ક્યુ રેસ ટુ એક્સ ક્યુ ની કિંમત કેટલી છે ઝીરો પોઈન્ટ બે ની સાત પોઈન્ટ બે ની સાત શું ઝીરો પોઈન્ટ બે ને સાત વગર ગુણીશું કે ઝીરો પોઈન્ટ બે બે ઝીરો પોઈન્ટ બે બરાબર ધેન હવે ડાયરેક્ટલી તેનો ઝીરો પોઈન્ટ આઠ સાથે ગુણાકાર કરી લઈએ દેન ઝીરો પોઈન્ટ આઠ સો આપણને અહીં સંભાવના મળશે કે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાર ઝીરો ધેન વન ઝીરો ટુ ફોર બરાબર આ આપણને જવાબ મળશે ખૂબ જ લાંબો છે જવાબ શૂન્ય ધ્યાન રાખીને લખવા પડશે કેલ્શિયમમાં પાછું જોઈ લેવાનું કે બરાબર જ છે કે કેમ થઈ ગઈ ત્યાર બાદ તેના પછીનો દાખલો કે ત્યારબાદ જોઈશું દાખલા નંબર છવ્વીસ નો બી કે જે શું છે કે એક જઠામાં સફરજન ખાટું હોવાની સંભાવના ત્રણ ભાગ્યા ચાર છે કે એક વ્યક્તિને પાંચમું સફરજન મીઠું મળે તેની સંભાવના બરાબર અગાઉ શેની કિંમત આપેલી છે કે સફરજન ખાટું હોવાની સંભાવના આપેલી છે ત્રણ ભાગ્યા ચાર પછી કીધેલું છે કે એક વ્યક્તિને પાંચમું સફરજન પ્રથમ વખત મીઠું મળે તેની સંભાવના શોધવાની છે બરાબર અહીં આપણે પ્રથમ વખત સફરજન મીઠું મળે તેની સંભાવના શોધવાની પ્રથમ વખત શબ્દ આવ્યો મીન્સ અહીંયા ગુણોત્તર વિતરણ વાપરવાનો પરંતુ સંભાવના શેની શોધવાની છે કે સફરજન મીઠું મળે તેની અને આપણને અગાઉ શું માહિતી આપેલી છે કે સફરજન ખાટું હોવાની સંભાવના બરાબર શું આ સફરજન ખાટું હોવાની સંભાવના મીન્સ આપણને શું આપેલી છે નિષ્ફળતાની સંભાવના બરાબર કે નિષ્ફળતાની સંભાવના અહીંયા આપણને આપી દીધેલી છે ત્રણ ભાગ્યા ચાર બરાબર તે આપણા માટે થઈ જશે નિષ્ફળતાની સંભાવના એટલે કે ક્યુ બરાબર ત્રણ ભાગ્યા ચાર સો આપણા પી કેટલા થઈ જશે વન માઇનસ ત્રણ ભાગ્યા ચાર એટલે એક ભાગ્યા ચાર પછી કીધેલું છે કે એક વ્યક્તિને પાંચમું સફરજન પ્રથમ વખત મીઠું મળે બરાબર પાંચમું સફરજન પ્રથમ વખત મીઠું મળે તો તે અગાઉ માઇનસ એક એટલે હવે સંભાવના શોધીએ કે પાંચમું સફરજન પ્રથમ વખત મીઠું મળે તેની બરાબર સો અહી શું થશે કે પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર ક્યુ રેસ ટુ એક્સ ઇન્ટુ પી

સો અહીં એક્યાસી ગુણ્યા એક એટલે એક્યાસી તેને ભાગવાનો છે બોસો છપન અને ચાર વડે સો એક્યાસી ભાગ્યા બોસ કરીશું તો અહી આપણને સંભાવના મળશે કે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન નાઇન વન ઓકે સો આ સંભાવના શેની મળી કે પાંચમી વખત પ્રથમ સફરજન મીઠું મળે તે ઓકે હવે ત્યાર બાદ જોઈએ દાખલો નંબર સાત ઓકે કે દાખલો નંબર છવ્વીસ નો સી છે કે ક્રિકેટનો એક ખેલાડી કોઈ પણ દડામાં છગ્ગો મારી શકે તેવી સંભાવના એક ભાગ્યા ત્રણ છે બરાબર તેની સંભાવના એક ભાગ્યા ત્રણ છે તો છઠ્ઠા દડામાં તે પ્રથમ છગ્ગો મારે તેની સંભાવના શોધો હવે છગ્ગો મારે તેની સંભાવના શોધવાની છે એટલે આપણી સફળતાની સંભાવના સંખ્યા પી બરાબર સેની લેવાની છગ્ગો મારી શકે તેની હવે ક્રિકેટનો એક ખેલાડી કોઈ પણ દડામાં છગ્ગો મારી શકે તેની સંભાવના આપેલી છે એક ભાગ્યા ત્રણ બરાબર સો તે આપણી સફળતાની સંભાવના થઈ જશે સો આપણા પી કેટલા થઈ જશે એક ભાગ્યા ત્રણ બરાબર પછી છે તો છઠ્ઠા દડા માટે પ્રથમ છગ્ગો મારે પ્રથમ છગ્ગો મારે પ્રથમ શબ્દ આવ્યો એટલે શું આવી જશે ગુણોત્તર વિતરણ બરાબર માટે પ્રથમ છગ્ગો છે તો અગાઉ જે પાંચ ડળા હતા તેમાં માટે છગ્ગો નથી માળેલો મીન્સ તેને નિષ્ફળતા મળેલી છે બરાબર સો અહી શું થશે કે અહીં આપણે લખીશું દાખલો નંબર છવ્વીસ નો સી છે બરાબર ને તો તેમાં શું આપેલું છે કે ક્રિકેટનો એક ખેલાડી કોઈ પણ મારી શકે તેની સંભાવના એક ભાગ્યા ત્રણ કેટલા થશે એક માઇનસ એક ભાગ્યા ત્રણ એટલે તે આવી જશે બે ભાગ્યા ત્રણ પછી કીધેલું છે કે તો છઠ્ઠા દડામાં તે પ્રથમ છગ્ગો મારે તેની સંભાવના છઠ્ઠા દડામાં પ્રથમ છગ્ગો મારે સો છ અગાઉ એણે પાંચ વખત છગ્ગો મારેલ નથી સો એક્સની કિંમત કેટલી થઈ જશે છ માઇનસ એક એટલે પાંચ સો હવે સંભાવના શોધીશું કે પી ઓફ એક્સ બરાબર ક્યુ ની એક્સ ઘાટ ઇન્ટુ પી સો ક્યુ કેટલા છે બે ભાગ્યા ત્રણ એક્સ ઘાટ એક્સ આપણી પાસે છે ત્રણ દેન પી આપણી પાસે છે અહીંયા એક ભાગ્યા ત્રણ હવે બેની પાંચ ઘાટના છેદમાં સોરી બે ભાગ્યા ત્રણની પાંચ ઘાટ સો ની પાંચ ઘર એટલે બે ડૂની ચાર ચાર દુની આઠ આઠની સોળ સોળ સત્તાવીસ એક્યાસી બસો બેતાળીસ ગુણ્યા એક ભાગ્યા ત્રણ સો બત્રીસ ને ભાગીશું બસો અને ત્રણ વડે સો બત્રીસ ભાગ્યા તેતાલીસ ફરીથી તેને ભાગીશું ત્રણ વડે સો આપણને અહીં સંભાવના મળી જશે કે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર કે જ્યારે ખેલાડી છઠ્ઠા દડામાં પ્રથમ છગ્ગો મારે તેની ઓકે છઠ્ઠા દડામાં ખેલાડી પ્રથમ છગ્ગો મારે મારે તેની સંભાવના આપણને આ મળી ગઈ બરાબર હવે ત્યારબાદ જોઈશું દાખલા નંબર ઈ દાખલા નંબર સત્યાવીસ નો જોઈએ કે તેમાં શું છે કે ગુણોત્તર વિતરણ માટે મધ્યક બરાબર નવ અને પ્રમાણિત વિચલન બરાબર છ છે તો વિતરણના પ્રાચલો શોધો તેમજ વિતરણનો સંભાવના ઘટત્વ વિધે જણાવો બરાબર સો વિતરણ માટે મધ્યક છે નવ અને પ્રમાણિત વિચલન છે છ અને તેના પ્રાચલ શોધવાના છે સો પી અને ક્યુ શોધવાના છે બરાબર સો વિતરણ માટે મધ્યક બરાબર કેટલા આપેલા છે કે નવ અને પ્રમાણિત વિચલન પી આપેલું છે છ ઓકે સો મધ્યક એટલે શું આવશે ગુણોત્તર વિતરણ માટે કે ક્યુ ના છેદમાં પી બરાબર નવ આપી દીધેલા છે બરાબર અને પ્રમાણિત વિચલન છે પ્રમાણિત વિચલન એટલે વિચરણનું વર્ગ મૂળ લેવાનું આપણે વર્ગ મૂળમાં શું આવશે કે પ્રમાણિત વિચલન એટલે વિચરણનું વર્ગ મૂળ સો વિચરણ સૂત્ર શું છે વિચરણ છે ક્યુ ના છેદમાં પી સ્ક્વેર રાઈટ ઇક્વલ ટુ સિક્સ ઓકે ધેન ના હવે જો આપણે બંને બાજુ વર્ગ લેશું તો આ વર્ગમૂળ નીકળી જશે બરાબર બંને બાજુ જો આપણે વર્ગ લેશું તો આ વર્ગમૂળ નીકળી જશે સો અહીં લખીશું કે બંને બાજુ વર્ગ લેટ શું થશે કે વર્ગમૂળમાં ક્યુ ના છેદમાં પી નો વર્ગ અને તેનો વર્ગ કરીશું ને અહીં છ નો વર્ગ કરીશું અહીંયા વર્ગમૂળનો નો વર્ગ કરીશું શું વર્ગમૂળ નીકળી જશે એટલે શું આવશે ક્યુ ના છેદમાં પી નો વર્ગ બરાબર છ નો વર્ગ એટલે છત્રીસ બરાબર હવે આપણી પાસે ક્યુ ના છેડમાં ની કિંમત છે નવ શો અહીં ક્યુ ના છેદ માં પી ગુણિયા એક ના છેદમાં પી બરાબર છત્રીસ લઈ લઈએ સો ક્યુ ના છેડમાં પીની કિંમત નવ મૂકી દેવાની ગુણિયા જે છત્રીસ છે તેને આ સાઈડ લઈ આવીએ અને પીને પેલી સાઈડ લાવીએ સો છત્રીસ ગુણાકારમાં છે શું અહીં આવશે તો નીચે આવી જશે અને પી અહીંયા છેદમાં છે બીજી સાઈડ જશે તો ઉપર જતા રહેશે સો નવ ચોક છત્રીસ એટલે પી ની કિંમત આપણને મળશે એક ભાગ્યા ચાર બરાબર પી ઓકે એક ભાગ્યા ચાર ટુ ની કિંમત શોધવાની છે તો આપણને ખબર છે કે સફળતા અને નિષ્ફળતા બરાબર આપણને એક મળે બરાબર ને સો અહીં આપણે શું લખીશું કે અહીં લખીશું કે પી પ્લસ ક્યુ બંનેનો સરવાળો કેટલો થશે એક હવે પી બરાબર આપણને એક ભાગ્યા ચાર મળી સો એક ભાગ્યા ચાર વત્તા ક્યુ બરાબર એક લઈ લેવાના સો ક્યુ બરાબર કેટલા થઈ જશે એક માઇનસ એક ભાગ્યા ચાર એટલે ક્યુ બરાબર આપણને મળી જશે ત્રણ ભાગ્યા ચાર બરાબર સો આ રીતે આપણે પી અને ક્યુ ની કિંમત શોધી લીધી પછી આપણને શું શોધવા કીધેલું છે પછી આપણને કીધેલું છે કે વિતરણના પ્રાચલો શોધો છો આપણે પી અને ક્યુ ની કિંમત શોધી લીધી પછી છે કે તેમજ વિતરણનું સંભાવનાગતત્વ વિધેય જણાવો બરાબર વિતરણનું સંભાવના ગતત્વ વિધેય તો એનું સંભાવના ગતત્વ વિધેય એટલે એનું સૂત્ર બરાબર તે જ તેનું સંભાવના ગતત્વ વિધેય છે તો અહીં લખીશું કે વિતરણનું સંભાવના ગતત્વ વિધેય કયા વિતરણનું સંભાવના ગતત્વ વિધેય છે ગુણોત્તર વિતરણનું સો તેનું સંભાવના ગતત્વ વિધેય શું થાય કે એક્સ બરાબર એક્સ બરાબર જે સૂત્ર છે તે કે ક્યુની એક્સ ઘટ પી બરાબર ચાર શો ત્રણ ભાગ્યા ચાર ની એક્સ ઘટ એક્સની કિંમત કેટલી છે અહીંયા અહીંયા નથી આપેલી એટલે ત્રણ ભાગ્યા ની એક્સ ઘાટ અને આવશે પી એટલે એક ભાગ્યા ચાર બરાબર સો આ આપણને મળી ગયું પીએક્સ નું સંભાવના ગતત્વ વિધેય બરાબર પીએક્સ નું સંભાવનાગત પીએક્સ એટલે કે સંભાવના ગતત્વ વિધેય ત્યાર પછીનો બીજો એક દાખલો જોઈએ કે દાખલા નંબર અઠાવીસ નો ઈ બરાબર કે અઠાવીસ ના ઈમાં શું છે કે એક હેતુલક્ષી કસોટીમાં દરેક પ્રશ્નના ત્રણ વિકલ્પો આપેલા છે જેમાંથી ફક્ત એક વિકલ્પ સાચો છે એક એક વિદ્યાર્થી ગમે તે જવાબમાં સાચો કરે છે તો ચોથા પ્રયત્ને તેનો પ્રથમ જવાબ સાચો પડે તેની સંભાવના સોટો બરાબર આપણને એક લક્ષી કસોટી આપેલી છે દાખલામાં અને કીધેલું શું છે કે તેનો જવાબ ક્યારે સાચો પડે કે ચોથા પ્રયત્ને પ્રથમ વખત બરાબર ચોથા પ્રયત્ને તેનો પ્રથમ જવાબ સાચો પડે પ્રથમ શબ્દ આવ્યો એટલે કયું વિતરણ લેવાનું ગુણોત્તર વિતરણ બરાબર પ્રથમ શબ્દ આવી ગયો એટલે આપણે ગુણોત્તર વિતરણ લેશું સો અહીં શું કીધેલું છે કે હેતુલક્ષી કસોટીમાં દરેક પ્રશ્નના ત્રણ વિકલ્પ છે એટલે ત્રણ ઓપ્શન આપેલા છે દરેક પ્રશ્નમાં જેમાંથી ફક્ત એક વિકલ્પ સાચો છે એટલે કે ત્રણ જે ઓપ્શન છે વિકલ્પ છે તેમાંથી એક વિકલ્પ સાચો હોય પછી કીધેલું છે કે એક વિદ્યાર્થી ગમે તે એક જવાબમાં સાચું ચિહ્ન કરે છે હવે ગમે તે એક જવાબમાં સાચું ચિહ્ન કરે છે તો ચોથા પ્રયત્ને તેનો પ્રથમ જવાબ સાચો પડે ચોથા પ્રયત્ને તેનો પ્રથમ જવાબ સાચો પડે એટલે જે જયારે ચોથો પ્રયત્ન કરે ત્યારે તેનો જવાબ સાચો મળે બરાબર તો તે અગાઉ તેણે જે ત્રણ પ્રયત્ન કરેલા હશે તેમાં તેને નિષ્ફળતા મળેલી હશે બરાબર તે અગાઉ જયારે તેણે ત્રણ પ્રયત્ન કરેલા હશે તો ત્યારે ત્રણ પ્રયત્નમાં તેને નિષ્ફળતા મળેલી સો આપણા માટે એક્સ કેટલા થઈ જશે ચાર માઇનસ એટલે કે ત્રણ બરાબર પછી આપણે એક તો સફળતાની સંભાવના મેળવવાની કે કુલ ત્રણ પ્રશ્નના દરેક પ્રશ્નના ત્રણ વિકલ્પ આપેલા એક જવાબ સાચો સો જવાબ સાચો પડે તેને આપણે સફળતા ગણીએ બરાબર કે સફળતા મળે તેની સંભાવના શોધવાની છે કે પ્રથમ જવાબ સાચો પડે તેની સો જવાબ ક્યારે સાચો પડે કે ત્રણ માંથી એક જવાબ સાચો હોય સો સફળતાની સંભાવના કેટલી થશે પી બરાબર જવાબ સાચો પડે તેની એક ભાગ્યા ત્રણ બરાબર સો અહીં લખીશું કે દાખલા નંબર અઠાવીસ નો કયો છે ઈ બરાબર એટલે સફળતાની સંભાવના એટલે પી થઈ જશે કે કુલ ત્રણ પ્રશ્ન છે તેમાંથી એક જવાબ સાચો હોય એટલે સફળતા મળે તેની સંભાવના એક ભાગ્યા ત્રણ ક્યુ આવી જશે એક માઇનસ એક ભાગ્યા ત્રણ એટલે બે ભાગ્યા પછી કીધેલું છે કે ચોથા પ્રયત્ને તેનો પ્રથમ જવાબ સાચો પડે ચોથા પ્રયત્ને પ્રથમ જવાબ સાચો પડતો છે એટલે અહીં શું આવી જશે કે ચાર માઇનસ એક બરાબર ત્રણ કારણ કે તે અગાઉ એણે ત્રણ પ્રયત્ન કરેલા હશે અને તેમાં તેને નિષ્ફળતા મળેલી હશે બરાબર શું સંભાવના શું થશે કે ચોથા પ્રયત્ને પ્રથમ જવાબ સાચો મળે તેની કે ક્યુ ની એક્સ ઘાટ ઇન્ટુ પી શું ક્યુની કિંમત કેટલી છે બે ભાગ્ય ત્રણની એક્સ ઘાટ એક્સ છે ત્રણ અને ગુણ્યા પી કેટલા છે એક ભાગ્યા ત્રણ સો બે નો ઘન કેટલો થશે આઠ ત્રણનો ઘન સત્યાવીસ ગુણ્યા એક ભાગ્યા ત્રણ બરાબર સો આઠ વાગ્યા એક્યાસી કરીશું તો અહીં આપણને સંભાવના મળશે ઝીરો પોઈન્ટ ઝીરો નવસો અઠ્યાસી નવસો અઠ્યાસી એ આપણને સંભાવના મળશે કે ચોથા પ્રયત્ન તેનો પ્રથમ જવાબ સાચો મળે તેની ઓકે સો આ રીતે કરવાનો છે દાખલો હવે ત્યારબાદ જોઈએ બીજો એક દાખલો કે દાખલો નંબર

સંભાવના શોધવા કીધેલી છે અને પછી શું કીધેલું છે કે પ્રથમ વાર છાપ મળે તે પહેલા નિષ્ફળતાની સંખ્યાનો બરાબર અહીં તમે જોશો તો એક વ્યક્તિ સિક્કાને ઉછાળે છે બરાબર આપણે સિક્કાને ઉછાળીએ તો શું મળે આપણને કાંટો છાપ મળે અથવા તો કાંટ મળે પછી કીધેલું છે કે નવમાં પ્રયત્ને પ્રથમ વાર નવમાં પ્રયત્ને પ્રથમ વાર પ્રથમ વાર આવ્યો એટલે શું આવશે ગુણોત્તર વિતરણ કે છાપ મળે તેની સંભાવના સૂટવાની છે બરાબર ગુણોત્તર વિતરણનો ઉપયોગ કરીને છાપ મળે તેની સંભાવના અને તેના અગાઉ જે નિષ્ફળતા મળેલી તેનો મધ્યક અને વિચરણ શોધી લઈએ બરાબર સો આપણે એક અનભિનર સિક્કો ઉછાળીએ તો આપણને કુલ કેટલા પરિણામ મળે બે છાપ અથવા કાઠ અહીં આપણે છાપ માટેની સૂટવાની છે છાપને સફળતા ગણીએ તો સફળતા મળે તેની સંભાવના કેટલી થશે એક ભાગ્યા બે એટલે પી આપણા થઈ જશે એક ભાગ્યા આવે તો ક્યુ પણ કેટલા થશે એક ભાગ્યા બે બરાબર ક્યુ પણ એક ભાગ્યે બે થઈ જશે પછી કીધેલું છે કે નવમાં પ્રયત્ને પ્રથમ વાર નવમાં પ્રથમ વાર છાપ મળે એટલે નવમાં પ્રયત્ન છાપ મળે તો તે અગાઉ આઠ વખત તેને કાટ મળેલી હશે સિક્કો ઉછાળેલો ત્યારે બરાબર સો કેટલા થઈ જશે નવ માઇનસ એક અઠ્યાવીસ નો એફ છે છાપ મળે તેને સફળતા ગણીએ સો સફળતાની સંભાવના કેટલી થશે સિક્કાને ઉછાળીએ તો છાપ મળે તેની પી બરાબર એક ભાગ્યા બે અને ક્યુ બરાબર પણ આવશે એક ભાગ્યા બે બરાબર પછી કીધેલું છે કે નવમાં પ્રયત્ને પ્રથમ વાર છાપ મળે સો એક્સ કેટલા થઈ જશે કુલ નવમાં પ્રયત્ને પ્રથમ વાર મળે સો તે અગાઉ એને આઠ વખત કાટ મળેલી હશે તો એક્સ એટલે નિષ્ફળતાની સંખ્યા તો તે આપણને મળી જશે આઠ બરાબર કેમ આઠ મળી કારણ કે નવમાં પ્રયત્ને તેને છાપ મળે છે પરંતુ તે અગાઉ એને કાટ મળતી હતી બરાબર તો તે લખી દીધું હવે સંભાવના શોધીએ કે પીએક્સ બરાબર સૂત્ર શું છે ક્યુની ની એક્સ ઘાટ ઇન્ટુ પી સો ક્યુની ની એક્સ ગાટ એટલે એક બેની આઠ ઘાટ કરીશું બરાબર એકની આઠ ઘાટ એટલે એક બે ની આઠ ઘાટ એટલે કે બે દૂની ચાર દૂની આઠ દૂની સોળ દૂની બત્રીસ ચોસે ચોસઠ દુનિયા એકસો છવીસ એકસો દુનીએ દુનિયા છપ્પન અને ગુણ્યા એક બે વડે ભાગીશું મળશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ આ આપણને સંભાવના મળશે કે શેની સંભાવના મળશે કે નવમાં પ્રયત્ને પ્રથમ વાર

જે નિષ્ફળતા મળેલી છે તેની સંખ્યાનો મધ્યક અને વિચારણ આપણે શોધવાનું છે બરાબર શું અહીં લખીશું કે છાપ મળે તે અગાઉ મળેલ નિષ્ફળતા મળેલ નિષ્ફળતાની સંખ્યાનો મધ્યક બરાબર સો મધ્યકનું સૂત્ર શું છે મધ્યકનું સૂત્ર છે ગુણોત્તર વિતરણ માટે ક્યુ ના છેદમાં પી બરાબર મધ્યકનું સૂત્ર છે ક્યુ ના છેદમાં પી હવે ક્યુ કેટલા છે અહિયાં એક ભાગ્યા બે અને પી કેટલા છે એક ભાગ્યા બે ક્યુ પણ એક ભાગ્યા બે છે અને પી પણ એક ભાગ્યા બે છે બરાબર એક ભાગ્યા બે જે ઉપર છે તેને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ અને જે છેદમાં છે તેને ઉપર લઈ જઈએ છેડ સંખ્યા આપણે ઉપર લઈ જશું તો અંશનો છેડ અને છેડ નો અંશ થઈ જશે આ બે બે કેન્સલ સો મધ્યક આપણને કેટલો મળી જશે એક હવે ત્યારબાદ તેનું વિચરણ પણ શોધવાનું છે વિચરણ શોધવાનું છે સો વિચરણ બરાબર ગુણોત્તર વિતરણ નું સૂત્ર શું છે કે ક્યુ ના છેદમાં પી સ્ક્વેર બરાબર ગુણોત્તર વિતરણ નું સૂત્ર છે કે ક્યુ ના છેદમાં પી સ્ક્વેર હવે એક ભાગ્યા બે પી સ્ક્ર બરાબર છે એક ભાગ્ય બે નો વર્ગ એકવા દેવાના એક ના વર્ગને ઉપર લઈ જઈએ સો વર્ગ એટલે તે કેટલા આવી જશે એકનો વર્ગ એક અને બે નો વર્ગ ચાર બરાબર સો એક ભાગ્યા ચાર ને ઉપર લઈ જઈએ સૂટી અંશ નો છેદ અને છેદનો અંશ એટલે ચાર ભાગ્યા એક થઈ જશે બરાબર હવે અહીંયા સાદુ રૂપ આપીએ તો બે ડૂની ચાર બે દૂની ચાર એટલે આપણા વિચરણની કિંમત કેટલી આવી જશે બે બરાબર આપણો આપણને અહીં વિચરણ મળી જશે બે ઓકે સો આ રીતે ગુણોત્તર વિતરણના દાખલા તમારે ગણવાના છે બરાબર યાદ રાખવાનું ગુણોત્તર વિતરણ ક્યારે લેવાનું કે પ્રથમ વખત સફળતા મળે કે ધારો કે છાપ આપણે મેળવવાની છે તો નવમાં પ્રયત્ને છાપ મળે આઠમા પ્રયત્ને પ્રથમ વખત પ્રથમ વખત પ્રથમ વાર એ શબ્દનો ઉલ્લેખ હોય તો આપણે શું સમજવાનું ગુણોત્તર વિતરણ બરાબર પ્રથમ વખત શબ્દ આવે એટલે સમજી લેવાનું કે ગુણોત્તર વિતરણ બરાબર સો આ રીતે તમારે ગુણોત્તર વિતરણના દાખલા કરવાના છે બરાબર ત્યારબાદ ગુણોત્તર વિતરણનો એક છેલ્લો દાખલો જોશું કે વધારે પ્રયત્નો વારો હોય તે બરાબર દાખલા નંબર નંબર એપ છે કે ઉછાળતા મળે તેને સફળતા ગણવામાં આવે તો પ્રથમ સફળતા મેળવવા માટે ચાર થી વધારે પ્રયત્ન કરવા પડે તેની સંભાવના સો બરાબર પ્રથમ સફળતા મેળવવા માટે પ્રથમ સફળતા એટલે અહીં શું થઈ જશે ગુણોત્તર વિતરણ બરાબર જે રીતે આપણે ઋણ દ્વિપદી વિતરણમાં આ ટાઈપનો દાખલો કરેલો તે જ રીતનો દાખલો છે બરાબર પ્રથમ સફળતા મેળવવાની છે ઓકે સો પાસો ઉછાળીએ આપણે તો આપણને કુલ કેટલા પરિણામો મળે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર કુલ પરિણામ મળશે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કુલ છ પરિણામ મળશે હવે પાસા પર ચાર આંખ મળે તેને સફળતા લેવાની છે શું સફળતાની સંભાવના કેટલી થઈ જશે ચાર આંખ ફક્ત આપણને એક જ વખત મળી શકે એક વખત ઉછાળીએ તો સો એક ભાગ્યા છ તો ક્યુ કેટલા થઈ જશે આપણા પાંચ ભાગ્યા છ બરાબર એક માઇનસ એક ભાગ્યા છ કરીશું એટલે ક્યુ થઈ જશે પાંચ ભાગ્યા છ હવે કીધેલું છે કે પ્રથમ સફળતા મેળવવા માટે ચાર થી વધારે પ્રયત્ન કરવા પડે બરાબર ચાર થી વધારે પ્રયત્ન કરવા પડે એટલે અહીં શું થશે ચાર થી વધારે પ્રયત્ન છે એટલે કે અહીં કુલ પ્રયત્ન એટલે એન પ્લસ એક્સ તે આવી જશે ગ્રેટર દેન ચાર બરાબર જે રીતે પેલા કારણ કે ચાર કરતા વધારે પ્રયત્ન આપણે અત્યાર સુધી શું લેતા હતા કે કુલ પ્રયત્ન આપેલા હતા તો એક્સની કિંમત શું શોધતા કે જે પ્રયત્ન આપેલા હોય તેમાંથી એક માઇનસ કરીએ તો આપણને નિષ્ફળતાની સંખ્યા એક્સ મળી જતી ગુણોત્તર વિતરણ બરાબર તો અહીં આપણે શું માની માઇનસ કરતા એક એટલે કે તે એનની કિંમતમાંથી એન વખત છાપ મળે એટલે તે એન આપણે એક ગુણોત્તર વિતરણમાં ખબર કે એન બરાબર હંમેશા એક જ આવે બરાબર ને તો અહીં એન પ્લસ એક્સ ગ્રેટર દેન વન હવે ગ્રેટર દેન વન એટલે ચાર કરતાં વધારે પ્રયત્ન તે કરે છે ચાર કરતાં વધારે પ્રયત્નો એટલે આપણે અહીં શું લખી શકીએ કે એન પ્લસ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફાઈવ રાઈટ એન પ્લસ એક્સ ઇક્વલ ટુ લખી શકીએ હવે આપણને ખબર છે કે એન બરાબર એક બરાબર સો એન બરાબર એક લઈએ તો એક પ્લસ ચાર એક્સ ગ્રેટર ઇક્વલ ટુ સો એક્સ કેટલા થઈ જશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ વન સો એક્સ ગ્રેટર ઇક્વલ ટુ ફોર બરાબર કિંમત ચાર કે ચાર કરતાં વધારે હોય તેના માટે આપણે સંભાવના શોધવાની છે બરાબર કિંમત ચાર કે ચાર કરતાં વધારે હોય તેના માટે આપણે સંભાવના શોધવાની યાદ રાખજો ચાર થી વધુ પ્રયત્ન હતા એટલે આપણે શું લઈ લીધું એન પ્લસ એક્સ ગ્રેટર દેન ચાર હવે ચાર થી વધુ પ્રયત્ન એટલે તે પાંચ કે પાંચ કરતાં વધારે થઈ શકે એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ લીધા ધ્યાન આપણે જાણીએ ગુણોત્તર વિતરણમાં એન હંમેશા એક હોય કારણ કે પ્રથમ વખત પ્રથમ વખત ચાર થી વધુ પ્રયત્નમાં આપેલું અને ગુણોત્તર વિતરણમાં હંમેશા એન એક હોય એન બરાબર એક લઈ લીધા બરાબર એન બરાબર એક લીધા સો આપણી પાસે વેલ્યુ શું મળી એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ફોર બરાબર સો આની કિંમત આપણે શોધવાની છે ઓકે ધેન ગુણોત્તર વિતરણનું સૂત્ર શું છે કે

કે આપણે શું લેવાનું છે કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ફોર સો અહીં જો આપણે પ્રોબેબિલિટી ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ફોર લખીશું તો અહીં શું થશે કે બરાબર સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ ઇન્ફિનિટીવ છે બરાબર ઇન્ફિનિટીવ અહીંયા ઝીરોની જગ્યાએ શું આવી જશે ચાર કેમ ચાર લખ્યા કે ચાર કે ચાર કરતા વધારેની આપણે સંભાવના શોધવાની છે એટલે દેન ક્યુ રેસ્ટ ટુ એક્સ ઇન્ટુ પી બરાબર સો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ફોર છે એટલે આપણે અહીં સંભાવના શેની શોધવી પડે કે પી ફોર પી ફાઈવ પ્લસ પી સિક્સ પ્લસ દેશ દેસ દેશ આ બધી સંભાવના શોધવા પડે પરંતુ તે આપણે ન શોધી શકીએ અને જાણીએ કે સંભાવનાનો સરવાળો એક થાય સો એક માંથી ચાર થી ઓછી જે સંભાવના છે તેને માઇનસ કરી દઈએ સો પી ઝીરો પ્લસ પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રીને માઇનસ કરી દેસુ વનમાંથી સો અહીં શું થશે કે ઇક્વલ ટુ વન માઇનસ સૌપ્રથમ એક્સની કિંમત આ સૂત્રમાં શૂન્ય મૂકવાની ત્યારબાદ એક્સની કિંમત એક મૂકવાની એક્સની કિંમત બે મૂકવાની અને ત્રણ મૂકવાની સો ક્યુ રેસ ટુ એક્સ પી લેવાના સો અહીંયા એક્સની કિંમત શૂન્ય મૂકવાની એટલે શું આવી જશે ક્યુ કેટલા છે દાખલામાં ક્યુ છે પાંચ ભાગ્યા બરાબર પાંચ ભાગ્યા છ છે એટલે અહીં શું થશે પાંચ ભાગ્યા છની શૂન્ય ઘાત અને પીની કિંમત કેટલી છે એક ભાગ્યા છ ગુણ્યા એક ભાગ્યા છ પ્લસ એક્સની કિંમત એક મૂકવાની સો ક્યુની કિંમત પાંચ ભાગ્યા છ છે સો પાંચ ભાગ્યા છની એક ઘાટ ગુણ્યા એક ભાગ્યા છ પ્લસ એક્સની કિંમત બે મૂકવાની છે સો પાંચ છની બે ઘાટ અને એક ભાગ્યા છ ધેન પ્લસ એક્સની કિંમત ત્રણ મૂકવાની છે સો પાંચ ભાગ્યા છ ની ત્રણ ઘાટ અને એક ભાગ્યા છ બરાબર હવે એકમાંથી આની કિંમત શોધીને સાદુ રૂપ આપી લઈએ પાંચ ભાગ્યા છ એટલે તે કેટલા થઈ જશે એક સો એક ગુણ્યા એક ભાગ્યા છ ધેન પ્લસ પાંચ ભાગ્યા છ ની એક ઘાટ સો પાંચ ભાગ્યા છ ગુણ્યા એક ભાગ્યા છ પ્લસ પાંચનો પાંચ ભાગ્યા છ નો વર્ગ સો પાંચનો વર્ગ પચીસ અને છ નો વર્ગ છત્રીસ ગુણ્યા એક ભાગ્યા છ પ્લસ અહીં છે પાંચનો ગન અને છ નો ઘન સો પાંચ નો ઘન આવી જશે એકસો પચીસ અને છ નો ઘન એટલે તે આવશે બસ્સો ને સોળ ગુણ્યા એક ભાગ્યા છ બરાબર હવે આ કિંમતનું સારું રૂપ આપીએ કે વન માઇનસ એક ગુણ્યા એક એક સો એક ભાગ્યા છ પ્લસ પાંચ એકુ પાંચ અને છ છત્રીસ દેન પ્લસ 25 એકુ પચીસ અને છત્રીસ છસો ને સોળ પ્લસ એકસો પચીસ એકુ એકસો પચીસ અને બસો સોળ ગુણ્યા છ છે તો તે આઈ થિંક પાંચસો બાર આવશે એક વખત જોઈ લે બસો સોળ सॉरी છ સોરી બારસો આવશે એટલે તે આવી જશે ગુણ્યા છ છે ને એટલે બારસો ને બરાબર હવે લસાઓ લઈએ તો તમે અહીં જોશો તો અહીં બધી છ ના ગુણાંકમાં જ છે અહીં છ ના ગુણાકમાં બારસો છન્નું છે જો લસાઓ લઈશું તો બારસો છન્નું આવી જશે સો વન માઇનસ અહીં છ ને કેટલા વડે ગુણીએ તો બારસો છન્નું મળ્યા બસો સોળ વડે સો આપણને બસ્સો સોળ વડે ગુણીશું બરાબર સો અહીં કેટલા આવી જશે બસો સોળ એક બસો સોળ પ્લસ છત્રીસ ને કેટલા વડે ગુણીશું છત્રીસ વડે એટલે તે આવી જશે છત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો એસી પ્લસ ને કેટલા વડે શું છ વડે સો 6 છ એકસો પચાસ દેન એકસો છેદમાં આવશે બારસો છન્નું બરાબર સો માઇનસ સરવાળો કેટલો આવી જશે સિક્સ ના છેદમાં બારસો છન્નું સૌ થશે કે બારસો માઇનસ સિક્સ સેવન ના છેદમાં બારસો છન્નું હવે બારસો છન્નુંમાંથી માઇનસ કરીશું કે સિક્સ સેવન વન માઇનસ કરીશું તો આપણને મળશે છસો છસો છેદમાં બારસો છન્નું છસો પચીસ ભાગ્યા બારસો છન્નું કરીશું તો આપણને સંભાવના મળશે કે ઝીરો ફોર ટુ થ્રી ઓકે સંભાવના મળશે ઝીરો કે જે શું છે કે પ્રથમ સફળતા મેળવવા માટે એટલે કે પાસા પર છ ચાર આંક મેળવવા માટે ચાર થી વધુ પ્રયત્ન કરવા પડે તેની ઓકે સો આ રીતે આપણે ગુણોત્તર વિતરણના દાખલા કરવાના છે તો અહીંયા તમારું સેમ થ્રી નું સ્ટેટસ્ટિક સિલેબસ આપણો કમ્પ્લીટ થાય છે બરાબર તમને કોઈ પણ જગ્યાએ કંઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ તમે પૂછી શકો છો આ ઉપરાંત આપણો એક ડાઉટ સેશન હજુ પણ થશે દિવાળી પછી તો તે ડાઉટ સેશનમાં તમે તે અંગેની ચર્ચા કરી શકો છો બરાબર